ચલો ત્યાં રાખે આપણે ફરી જોઈ લઈએ. આજે 12મો દિવસ છે, બરાબર? 12મો દિવસ લેક્ચર કહેવાય આજે. એક સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર જોઈ લઈએ. તો શું છે? જેવું તમે વિચારો છો એવા તમે થઈ જશો. જેવું તમે વિચારો છો એવા તમે થઈ જશો. જો તમે પોતાની જાતને કમજોર સમજતા હોય તો તમે કમજોર થઈ જશો. જો તમે પોતાની જાતને તાકાતવર સમજતા હોય તો તમે તાકાતવર થઈ જશો, બરાબર? આ એનો એક સૂત્ર છે. જેવું તમે વિચારો છો એવા તમે થઈ જશો. જો તમે પોતાની જાતને તાકાતવર સમજતા હોય તો તમે તાકાતવર થઈ જશો. જો તમે પોતાની જાતને નબળા સમજતા હોય તો તમે નબળા થઈ જશો. એટલે જે બી વિચાર કરો, બહુ વિચાર કરીને વિચાર કરજો, એવું કહેવા માંગે છે. પોતાની જાતને કમજોર સમજવું, પોતાની જાતને કમજોર સમજવું એ દુનિયાનું મોટામાં મોટું પાપ છે, બરાબર? એટલે આ શું કહેવા માંગે છે તો તમને બધાને ખબર પડી ગઈ, બરાબર? હા, ચાલો ત્યારે હવે આપણે ચાલુ કરીએ. આજે આપણે એમ ઇઝ આર વોઝ વેર વિલ બી એ લઈએ. ચલો, આનો ઉપયોગ જનરલી શાના માટે થતો હોય છે? તો કે વર્તમાનમાં એમ ઇઝ આર વપરાય, અને ભૂતકાળમાં વોઝ વેર વપરાય, અને ભવિષ્યમાં વિલ બી વપરાય છે, બરાબર? કરતા તો બધાને ખબર જ હોય છે. તો કે આઈની જોડે વોઝ, વીની જોડે વેર, આપણે આઈ માં લઈએ. વર્તમાનમાં શું? આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ, કોઈ પણ નામ, રમેશ, મગન, કાકો, ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન છે, ગમે તે માય ફાધર, માય મધર, માય સિસ્ટર, ટીચર, રમેશ, મગન, છગન, બોલનાર. આ શું કહેવાય? આઈ એમ, આઈ એમ ને વી આર શું કહેવાય? બોલનાર. આ શું કહેવાય? સાંભળનાર. એટલે તમે લોકો બધા, હું, અમે, તું, તમે, હી, સી, સિવાયના બધા, હી, સી, ત્રીજો પુરુષ એકવચન, બહુવચન, બહુ દેહ. એટલે આનો અર્થ હોય છે છું, છીએ, જે લાગતું હોય, છો, હું છું, અમે છીએ, તું છે, તમે છો, તે છે, તે છે, તે છે, તે છે, તેઓ છે, બરાબર? તો શું કહેવાનું હોય ત્યારે આવો ઉપયોગ થાય? તો કે જનરલી કરતા, જે આપણો કરતા છે, આ કરતા, આ બધા કરતા છે, એ કોઈ ક્રિયા નથી કરતો, બરાબર? જો કરતા ક્રિયા કરતો હોય ને તો કાળ થઈ જાય. ધારો કે હવે આમાં તો ખબર પડી ને, આઈ, વી, સી. હવે આમાં બી એવું જ છે, આઈ વોઝ, હું છું, હું છું, આઈ વોઝ, વી વેર, યુ વેર, યુ વેર, બધાની જોડે વેર આવે છે. આ એક વચન, આ એક વચન, કોઈ પણ નામ પણ ચાલે, બરાબર? આ ત્રીજો પુરુષ એક વચન, એમાં આપણે વોઝ આપે, બાકી આની જોડે વોઝ આપે. એટલે આ શું થયું? હું છું, છીએ, છું, એવો અર્થ હોય ને, તો હું હતો, અમે હતા, તું હતો, તમે હતા, તે હતો, તેઓ હતા, એટલે ભૂતકાળ થઈ ગયો, બરાબર? હવે આમાં તો બધાની જોડે વિલ બી જ વપરાય. વિલ બી, વિલ બી એટલે હોઈશ, હું હોઈશ, અમે હોઈશું, તું હોય, અહીંયા અહીંયા હો, અહીંયા અર્થ કરું છું. I will be, I will be, તો હું હોઈશ, we will be, તો અમે હોઈશું, you will be, તો તું હોઈશ, તમે હોઈશો, તે હશે, તેણીની હશે, કોઈ નામ હશે, તેઓ હશે, બરાબર? એટલે આ રીતના એનો અર્થ થાય છે. હવે આપણને બધાને એવું થાય કે ઉપયોગ કેવી રીતે કરવો? આમ તો બધી આપણને ખબર પડી ગઈ આવું છે, પણ આ ઉપયોગ કેવી રીતે કરવો? ઉપયોગ તમારે યાદ રાખવાનો, કોઈ કરતા ગમે તેઓ, અહીંયા એમ ઇઝ આર, અહીંયા વોઝ વેર, ક્રિયા નથી કરતો, ક્રિયા નથી કરતો, એ અર્થમાં વિચારો. ક
કરતા કોઈ ક્રિયા નથી કરતો, શું નથી કરતો, ખાલી એની પરિસ્થિતિ બતાવે છે, એની સ્થિતિ બતાવે છે, એની સ્થિતિ બતાવે. સ્થિતિ એટલે ધારો કે હું ડોક્ટર છું, તમે ડોક્ટર છો, શું છે તમે ડોક્ટર છો, આપણે શું કોઈ કરતા ને સ્થિતિ બતાવી, તમે તે ડોક્ટર છે, તમે રમેશ છો. મેં એવું નથી કહ્યું કે રમેશ કોઈ રમેશ ખાય છે, રમેશ ખાતો છે, રમેશ પીધો છે, રમેશ ચાલે છે, રમેશ દોડે છે, એ શું ક્રિયા થઈ ગઈ. રમેશે દરવાજો બંધ કર્યો, એ બી ક્રિયા થઈ ગઈ. રમેશ ઉઠ્યો, એટલે આમાં શું છે, કરતા કોઈ ક્રિયા નથી કરતો, કરતા કોઈ ક્રિયા, આ એ વાક્ય પહેલા યાદ રાખવાનું, કરતા કોઈ ક્રિયા નથી કરતો, બરાબર. ખાલી શું બતાવે છે, એની સ્થિતિ બતાવે, એ છે, એ હતો, એ હોઈશ, એવું બતાવશે, ક્રિયા નથી કરતો. હવે એની પરિસ્થિતિ બતાવે, પરિસ્થિતિ એટલે સ્થિતિ બતાવવાની, પરિસ્થિતિ, પરિસ્થિતિ એટલે એક સ્થિતિ બતાવી, સ્થિતિ એટલે અવસ્થા બતાવી, કે અવસ્થા, બરાબર. જ્યાં બી એવું લાગે કે આ કરતા ક્રિયા નથી કરતો, આવું નથી કરતો, બસ ત્યારે તમને આ આ ત્રણમાંથી કયું સહાયકારક ક્રિયાપદ મૂકવું એ યાદ રહી જવું જોઈએ, બરાબર. તો આમાં શું વપરાય, વોઝ વેર, આમાં એમ ઇઝ આર, આમાં બધામાં વિલ બી વાપરજો, બરાબર. હવે શીખીએ તમે, તો કે શું વિચારીએ આવી પરિસ્થિતિમાં શું શું વપરાય, તો કે એક તો ધારો કે એના કોઈ બી ધંધા કહેવાય, એની ધંધામાં એને આપણે વધારે વાપરી શકીએ, ધંધા, એનું જે ધંધો હોય. બીજા બોલો, જે તમે શું છો, આઈ એમ અ ડોક્ટર, હું ડોક્ટર છું, યુ આર અ ડોક્ટર, તમે ડોક્ટર છો, તમે કોઈ ક્રિયા નથી, હમણાં હું એમ નહીં કીધું ભાઈ તમે પેશન્ટને તપાસો છો, તમે ટીચર છો, યુ આર એ ટીચર, યુ આર એ ટીચર, હમણાં એમ નહીં કીધું ભાઈ તમે ભણાવો છો, યુ આર એ ટીચર, બસ તમારી એક પરિસ્થિતિ બતાવી, તમારી એક સ્થિતિ બતાવી, બરાબર. તમારી હવે એટલે એટલું યાદ રાખવાનું, એક તો શું કે ધંધો બતાવે, બીજું શું બતાવે કે નામ બતાવે, ચલો નામ, કોઈ પણ કરતાનું નામ, તો એમાં શું આવે, એમાં થોડું કોઈ કરતાનું પરિસ્થિતિ અરે ક્રિયા કરે છે, ક્રિયામાં કાળ આવે કાં તો સહાયકારક ક્રિયાપદ આવે, પણ આજે આપણે સહાયકારક ક્રિયાપદ એટલે પેલા બધા, બરાબર. કાળ એટલે પેલા બાર કાળ આવે છે, વર્તમાન કાળના ત્રણ ચાર કાળ, ભૂતકાળના ચાર કાળ, પછી બધા ભવિષ્યકાળના ચાર કાળ, પણ એ બધું આમાં ના આવે, કેમ કે આમાં તો ખાલી પરિસ્થિતિ બતાવી છે, ધંધો નામ, નામમાં વિચારો નહીં, આઈ એમ યતિન, આઈ એમ ડોક્ટર, આઈ એમ નયન, આઈ એમ જસવંતભાઈ, યુ આર રમેશભાઈ, યુ આર જતીનભાઈ, યુ આર જતીનભાઈ, યુ આર ધ્રુવ, બરાબર. જો નામની આગળ આર્ટિકલ ના આવે, પહેલું તો તમને ખબર, એક વચન હોય ને તો બી આર્ટિકલ નહીં લખો, કોઈ બી સ્પેસિફિક પ્રોપર નામ હોય તો આર્ટિકલ નહીં લખો, બરાબર. આમાં બધા લખાય એક વચન, એટલે પહેલું તો શું ધંધામાં તમે આર્ટિકલ લખી શકો છો કે આઈ એમ એ ડોક્ટર, આઈ એમ એ ટીચર, આઈ એમ એ જે કહેવું હોય, યુ આર એ જે કહેવું હોય, બરાબર. નથી તો આઈ એમ એ, આઈ એમ નોટ ડોક્ટર, આઈ એમ નોટ એ ડોક્ટર, આઈ એમ નોટ એ ટીચર, આઈ એમ નોટ એ, બરાબર. તમારામાં તમારા વ્યવસાય રીતે તમને કહું તો તમે શું છો, આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ એમ એ સ્ટુડન્ટ, વી આર સ્ટુડન્ટ્સ, બરાબર. હવે નોકાર કેવું હોય તો વી આર નોટ સ્ટુડન્ટ્સ, બરાબર. પ્રશ્નાર્થ કરવો હોય તો ધારો કે હું તમને કહું આર યુ, આર યુ, આર યુ, આર યુ, પ્રશ્નાર્થ એટલે આર યુ, આર યુ ઇસ, જે કહેવું, આર યુ સ્ટુડન્ટ, શું તમે સ્ટુડન્ટ છો, પ્રશ્નાર્થ. જવાબ શું આપશો, યસ આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ એમ નોટ, યસ આઈ એમ એ સ્ટુડન્ટ, નો આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, બરાબર. ના હવે ધંધામાં તો ગમે તેવા ધંધા આવી શકે, એક એક ધંધાથી પકડી નહીં બેસી શકે, ગમે એટલા ધંધા હોય, બરાબર. તો નામ શું આવશે, આર યુ રમેશ, આર યુ મહેશ, આર યુ નયન, આર યુ જતીન, આર યુ ધ્રુવ, આર યુ જેમ, જેવું જેવું પૂછો સામે જે જવાબ આપશે. એટલે હવે યાદ રાખો શું કે પરિસ્થિતિ બતાવવા માટે વર્તમાન અત્યારની પરિસ્થિતિ બતાવવા માટે છે, અત્યારની પરિસ્થિતિ બતાવવા માટે મારે શું વિચારવું પડે છે, એમ ઇઝ આ, બરાબર. ચલો નામ થઈ ગયું, ધંધો થઈ ગયો, પછી તમારી ખાસિયત,
તમારામાં કોઈ ગુણ છે કે અવગુણ છે, તમારામાં કોઈ ગુણ છે કે અવગુણ છે. તમે એમ કહેશો મારા પપ્પા આવા છે, મારા પપ્પા આવા છે, રમેશ આવો છે, મહેશ આવો છે, નયન આવો છે, એ રીતમાં કહે છે. એમાં શું ખાસિયત? એમાં કંઈ મહેશ કોઈ ક્રિયા નથી કરતો કે મહેશ ખાતો નથી, મહેશ આવે, બરાબર ને? એટલે મહેશ આવો છે, મહેશ આવો છે, નયન આવો છે, રાજેશ આવો છે, જે જીવી એવું કહે છે. એટલે તમે ખાસિયત કેવો, ખાસિયત કેવી હોય? ઇન્ટેલિજન્ટ હોય, બ્રેવ, ઇન્ટેલિજન્ટ હોય, પછી ક્લેવર હોય, પછી કેવું હોય, રીચ હોય, એક્ટિવ હોય, લેઝી હોય, પછી ડલ હોય, સ્ટુપિડ હોય, એ બધા બની શકતા હોય છે. બ્રિલિયન્ટ હોય એટલે એવી ખાસિયત હોય. પછી એની શું હોય તો કે સ્ટ્રોંગ છે, વીક છે, પાતળો છે, જાડો છે, ટૂંકો છે, હા એવી ખાસિયતો. કેવો ખાસિયતો કેવો? કોઈ બી કરતાને આપણે કેવો પૂછે ને, હા કેવો કરતાને કેવું પૂછે એટલે શું? મને વિશેષણ લખવું હોય છે. એટલે વિશેષણમાં શું હોય છે કે આર્ટિકલ લખાતો નથી. આમાં આર્ટિકલ લખાય એ એમ એક વચન લખો, આમાં નામમાં તો લખાય જ નહીં આર્ટિકલ. આમાં ખાસિયતમાં શું હોય છે કે આર્ટિકલ ના લખાય, કેમ કે આ તો વિશેષણ થઈ ગયું ને. આ રમેશ આવો, રમેશ ખાંડો છે, રમેશ મગન ઓડ છે, કોલ્ડ છે, લાંબો છે, ટૂંકો છે, બરાબર, જે કહેવું, સ્ટ્રોંગ છે, વીક છે, પુઅર છે, રીચ છે, બ્લેક છે, હેન્ડસમ છે, તમારે જે કહેવું હોય, હી ઇઝ, બરાબર. તો આવી આપણે તમને બી, હું તમે તમે બી જાતે કહી શકો ને, આઈ એમ ઇન્ટેલિજન્ટ, આઈ એમ, બરાબર. એટલે હવે યાદ રાખજો શું ધંધો કયો હોય, ધંધાથી વાત કરીએ ને, તમારે જેટલા તમે સ્ટુડન્ટ બી તમે મને એ રીતે જ કહેવાય, આઈ એમ સ્ટુડન્ટ, ગમે તેમાં નામ હોય ને તો આગળ આર્ટિકલ લખાય, પ્રોપર નામ, ફિક્સ નામ. ફિક્સ નામ એટલે તમને ખબર પડી ગઈ, નામ, પોતાનું નામ, દેશનું નામ, રાજ્યનું નામ, ગમે તેવા નામ, દેશ આપણા ગામડાના નામ, એવા નામ આગળ આર્ટિકલ નહીં લખો, બસ એક એવું યાદ રાખો. ખાસિયતો એટલે વિશેષણ બતાવી દીધી, આ બધા મેં શું કીધા, વિશેષણ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. ચલો ફરી ડિટેલમાં જઈએ, કોઈ નામ કરતાના અર્થમાં કરે, કરતાના અર્થમાં વધારો કરે છે ને. કરતા કેવો છે, કરતા આવો છે, કરતા આવો છે, તો એટલે એને વિશેષણ કહેવાય. તો વિશેષણ આગળ આર્ટિકલ લખવો નહીં. તો વિશેષણ બતાવવા માટે પણ આ એમ ઝાર વોઝ વેન વિલ બી વપરાય. પછી બીજું છે આપણે સંબંધ, સંબંધ કે આઈ એમ યોર ફાધર, આઈ એમ યોર સિસ્ટર, એમ કહે છે ને, યુ આર માય ટીચર, એક સંબંધ, યુ આર માય ટીચર, તમે મારા શિક્ષક છો, બરાબર. એટલે હી ઇઝ માય ટીચર, હી ઇઝ માય ફાધર, હી ઇઝ, એવો સંબંધ, યુ આર માય ટીચર, બરાબર, યુ આર માય સ્ટુડન્ટ, તમે બધા યુ આર માય સ્ટુડન્ટ્સ. એટલે એમાં બી આપણે એમ ઇઝાનો ઉપયોગ કરી શકીએ છીએ, યુ આર માય સ્ટુડન્ટ, એટલે એક સંબંધ બતાવે છે. બીજો શું છે કે ઉંમર, એટલે ઉંમરમાં તમે શું કહો, મારી ઉંમર આટલી છે, આમ કહે છે, આઈ એમ, હી ઇઝ, હી ઇઝ, એટલે ત્યાં બી તમારે એમ ઇઝ આર જ આવી જવું જોઈએ. એમ ઇઝ આર. હવે તમને ખબર પડી ગઈ, એક ધંધો, એક નામ, એક તમે કેવા છો, એક તમારો કોઈ જોડે સંબંધ બતાવવો છે, એક તમારી ઉંમર બતાવી છે, બરાબર. ઉંમર, આઈ એમ 32 યર્સ ઓલ્ડ, યુ આર 25 યર્સ ઓલ્ડ, હી ઇઝ 16 યર્સ ઓલ્ડ, હી સી ઇઝ 17 યર્સ ઓલ્ડ. પ્રશ્ન કરો, ઇઝ હી 17 યર્સ ઓલ્ડ? તો ઉંમર, બરાબર, હવે ખબર પડી ગઈ મને લાગે. પછી બીજું છે સ્થાન, સ્થાન બતાવે, સ્થાન, સ્થાન એટલે ક્યાં છો તમે. રમેશ ક્યાં છે? રમેશ કોઈ ક્રિયા નથી કરતો. મહેશ ક્યાં છે? એ કોઈ ક્રિયા નથી કરતો. ક્યાં સ્થાન બતાવો છો મારે? તો એ અર્થમાં બી આપણે કહે છે, હમણાં તમે ક્યાં છો? આઈ એમ, બોલો, આઈ એમ ઇન ધ, એટ ધ, ઓન ધ, આફ્ટર, બિફોર, તમે જે બોલો, બરાબર. કદાચ તમે બરોડા હોય તો આઈ એમ ઇન બરોડા, આઈ એમ એટ બરોડા, એટ ને ઇન બરોડા, બરાબર. હું હમણાં બરોડામાં, ઇન ધ નથી લખતા, કેમ કે બરોડા નામ લખ્યું છે એટલે ચાલશે. બહુ અત્યારે એવો નિયમ યાદ, નાનું નાનું યાદ રાખવાનું
કે કોઈ સ્પેસિફિક નામ આવે ને તો આર્ટિકલ લખવાના નહીં, બરાબર? તો આપણે એવું વિચારીશું, બરાબર? તો આ તમારા જ્યારે બી વાતચીતમાં આવું આવતું હોય ગોખી કાઢજો, બરાબર? યાદ નહીં રહે તો અત્યારે જ લખી દો કે ભાઈ આજે કયો લેક્ચર છે. 12મો દિવસ છે ને, 12મા દિવસમાં અમને સાહેબે એવું કીધું છે કે ભાઈ ધંધો, નામ, ખાસિયતો, સંબંધ, ઉંમર કે સ્થાન બતાવવું હોય ને એટલે અમારે સીધું બીજું કંઈ વિચારવાનું નહીં, સીધું એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ પૂછવું છે. તો આને આગળ લઈ લો, આ કરતાને આગળ લઈ લો અને પાછળ નોટ લખી દો. બસ જો નકાર કેવો તો નોટ, તો તમારે શું ચાલુ જ પડી જાય. તમે અત્યારથી જ ચાલુ પડો કે તમે ધારો કે તમે કેવા છો, આર યુ, બરાબર? આર યુ તમારા મગજમાં આવી જાય, આર યુ પ્રસન્ન, આર યુ, હું નથી આવો નથી, હું આવો નથી, આઈ એમ નોટ, તે આવો નથી, હી ઇઝ નોટ, તેણી આવી નથી, સી ઇઝ ઇન્ટેલિજન્ટ, સી ઇઝ ક્લેવર, બરાબર? ખાસિયત સંબંધ, સી ઇઝ માય સિસ્ટર, સંબંધ, એમ ઇઝ આર સંબંધ, સી ઇઝ માય સિસ્ટર, યુ આર માય સ્ટુડન્ટ, આ આવી જાય મને આવી જવું જોઈએ કે સંબંધ બતાવવો હોય તો શું એમ ઇઝ આર. પ્રશ્ન તમારે પૂછો છો, તમે કેવા છો, આર યુ ટાયર, એક કેવા ખાસિયત બતાવો, તમે કેવા છો, તમે અત્યારે આર યુ હેપી, આર યુ રેડી, થાય ને, આર યુ રેડી, આર યુ ટાયર્ડ, આર યુ એંગ્રી, આર યુ હેપી, આર યુ અનહેપી, બરાબર? આર યુ હેપી, આર યુ અનહેપી. હવે તમારે જવાબ આપવાનો છે, તમે કેવા છો, હેપી છો કે ખુશ છો? યસ આઈ એમ હેપી, નો આઈ એમ નોટ હેપી, બરાબર? સ્થાન, એ તો તમને ખબર પડી ગઈ, બરાબર? ઉંમર, બરાબર? ઉંમર કેટલી, ઉંમર એ તો એ બી પૂછાય. એટલે થોડું અત્યારે શરૂઆત કરતા હોય ને આપણે ચાલુ, હવે આપણું થોડું ઇંગ્લિશ આજે બીજી રીતે ચાલુ થયું છે એમ કહેવાય, આ શરૂઆત કહેવાય છે. હજુ કાળ તો હજુ બાકી છે, પણ આ વર્ષે પછી કાળ આવશે એટલે મારે કીધું કે ફરી થોડી શરૂઆત કરી દઈએ, બરાબર? I was a student of the primary school.
હું સ્ટુડન્ટ હતો ઓફ ધ કેમ લખાય આ પ્રાઇમરી સેકન્ડરી એવું બધું લખતા હતા તો ઓફ ધ આર્ટિકલ લખી દેવાનું આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ધ પ્રાઇમરી સ્કૂલ હવે મને ખબર છે કે ભાઈ હું 5 વર્ષ પહેલા હું પ્રાઇમરી સ્કૂલનો સ્ટુડન્ટ હતો અત્યારે હું સેકન્ડરી સ્કૂલનો સ્ટુડન્ટ છું આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ધ સેકન્ડરી સ્કૂલ સેકન્ડરી સ્કૂલ ચલો હવે ખબર પડે તો વાક્ય રચના ખબર પડે છે અત્યારે હું સ્ટુડન્ટ છું સેકન્ડરી સ્કૂલનો પાછળ શું કહેશો તમે આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ધ પ્રાઇમરી સ્કૂલ હું 5 વર્ષ પહેલા લાસ્ટ 5 વર્ષ પહેલા શું હતો જો એની વાત કરી તો હવે તમને ખબર પડી હું હતો ચલો ભવિષ્યમાં જો વિલ બી તો આઈ જોડે તમે શું કહેશો આઈ વિલ બી સ્ટુડન્ટ આઈ વિલ બી અ સ્ટુડન્ટ હું સ્ટુડન્ટ હોઈશ સર સ્ટુડન્ટ હોઈશ ઓફ ધ એન્જિનિયરિંગ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ઓફ ધ મેડિકલ કોલેજ હવે ખબર પડી ગઈ એટલે તમે ક્યારે તો કે નેક્સ્ટ 5 વર્ષ બરાબર આવતા 5 વર્ષમાં હું શું હોઈશ આઈ વિલ બી એ સ્ટુડન્ટ ઓફ ધ મેડિકલ સ્ટુડન્ટ આઈ વિલ બી એ સ્ટુડન્ટ ઓફ ધ એન્જિનિયરિંગ કોલેજ જે કહો આઈ વિલ બી એ સ્ટુડન્ટ ઓફ ધ બીએ કોલેજ એ તમે તમારી રીતે જે વિચારો બરાબર પણ આ રીતે તમને અંદાજ આવવો છે એટલે પરિસ્થિતિ ધંધા કે તમે અત્યારે ધારો કે ટીચર હોય હમણાં તમે ટીચર છો તો તમે શું કરશો હમણાં આઈ એમ અ ટીચર આઈ એમ અ ટીચર 5 વર્ષ પહેલા આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ધ આઈ એમ અ સ્ટુડન્ટ આઈ વોઝ અ સ્ટુડન્ટ હતો આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ધ બીએ કોલેજ બીએ કોલેજ નું થશે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ બીએ કોલેજ જે હોય બીએ કોલેજ બીએસસી કોલેજ એનું નામ હોય કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ જે સ્કૂલનું નામ હોય એ લખો તો બી ચાલે હા અત્યારે સ્ટુડન્ટ વિદ્યા ટીચર છું આઈ એમ અ ટીચર ઓફ ધ જે સ્કૂલ હોય નામ લખો ઓફ જો નામ લખે તો આર્ટિકલ લખો ને તો આઈ એમ અ ટીચર ઓફ સ્કૂલનું નામ તમારી જે સ્કૂલનું નામ હોય આઈ એમ અ ટીચર ઓફ જે સ્કૂલનું નામ હોય આઈ વિલ બી પછી શું બની જઈશ કદાચ આઈ વિલ બી અ પ્રોફેસર તમારી થોડી મહેનત હોય તો તમે એવું કહી શકો કે આઈ વિલ બી એ પ્રોફેસર હું પ્રોફેસર કદાચ બની જાઉં એમ આઈ વિલ બી એ પ્રોફેસર બનીશ કોલેજનો અથવા આઈ વિલ બી વેલ એક્સપિરિયન્સ ટીચર નોલેજેબલ ટીચર બની જઈશ કહી શકો ને અત્યારે હું શું છું વિદ્યા હવે ટીચર છું તો કદાચ નેક્સ્ટ 5 વર્ષ પછી હું શું કેવો બની જઈશ સારો નોલેજેબલ પર્સન બની જઈશ ત્યાં એક્સપિરિયન્સ ભણાવશું તો પ્રોફેસર બની જઈશ એટલે શું હતો બસ હવે તમે વધારે ખબર પડશે અત્યારે ધારો કે અત્યારે હવે વીનું ઉદાહરણ લઈએ અમે ચલો ના જોઈએ લઈ જઈએ વધારે ખબર પડી જાય તમે કેવા છો અત્યારે થોડા હોશિયાર કહેવાય ને અત્યારે થોડા આપણે 10 થી 15 દિવસ થયા એટલે તમે થોડા હોશિયાર તો થયા છો ને થોડું તમને આવડે ને એટલે હું શું કહીશ કે તમે હોશિયાર છો તમે હોશિયાર છો વાક્ય જોવો તમે કોઈ ક્રિયા નથી કરતા તમે ખાલી શું છો પરિસ્થિતિ બતાવે સ્થિતિ બતાવે એટલે આપણને ખબર પડી જાય કે એમ ઇઝ આ વોઝ વેર કે વિલ બી આવું જોઈએ છીએ છો અત્યારની પરિસ્થિતિ બતાવે છે તમે હતો તમે હોશિયાર હતા નથી કીધું તમે હોશિયાર હશો નથી કીધું તમે શું કીધું હોશિયાર છો એટલે આપણે તરત શું આવશે યુ આર હોશિયાર કેવા આ કરતાનો નામના અર્થ વધારો કરે ને એટલે વિશેષણ વધવાનું ખબર પડી ને કોને વિશેષણ કહેવાય નામ નામના આ જે પહેલું જે હોય ને કરતા એના નામ એના અર્થમાં વધારો કરે એને વિશેષણ તમે હોશિયાર હતા એટલે ખાલી શું લખવાનું આર્ટિકલ નહીં લખાય જેમ આપણે નામ નામની આગળ આર્ટિકલ નથી લખતા એમ અહીંયા બી આર્ટિકલ નહીં લખાય યુ આર ક્લેવર બરાબર અત્યારે તમે ક્લેવર છો કદાચ તમે પાછળ જાઓ
ભૂતકાળમાં 2 વર્ષ 10 દિવસ પહેલા તો તમે શું કરો લાસ્ટ લાસ્ટ વીકમાં તમે કેવા હતા તો યુની જોડે શું આવશે શું આવશે વોઝ કેવે તો તમે હતા લાસ્ટ વીકમાં કેવા હતા લાસ્ટ વીકમાં કેવા હતા તો કે યુ વેર મે બતાને જો આ થોડાક થોડાક તો ડલ હશો ને ડલ બરાબર ડલ હતા યુ વેર ડલ યુ આર ક્લેવર તમે અત્યારે ક્લેવર છો લાસ્ટ વીકમાં તમે કદાચ થોડા ડલ હશો બરાબર આ તમારે સમજાવવાનું છે એટલે મારે આજે બોલવું પડે તમને ખાલી વર્તમાન ભૂતકાળ અને પાસ્ટમાં કઈ રીતે વાત કરી હા અત્યારે તમે ક્લેવર છો એટલે એનો અર્થ કે તમે ભવિષ્યમાં શું થશો યુ વિલ બી શું બનશો યુ વિલ બી ગમે તે સારી પોસ્ટ મળવાની ને શું બનશો યુ વિલ બી અ ડોક્ટર અ એન્જિનિયર જો નામ આવ્યા ને પેલાના ખાનાનું યુ વિલ બી તમે ડોક્ટર હશો તમે છો તમે હતા તમે હશો યુ વિલ બી અ ડોક્ટર યુ વિલ બી અ એન્જિનિયર ગમે તે તમે કદાચ સારી પોસ્ટમાં જશો એટલે ટીચર યુ વિલ બી એ ટીચર આ રીતે બોલાય તમે ઘણાનું તો એમ જ એ હોય શું હોય કે આઈ વિલ બી એ લોકો ઘણાનું એમ શું હોય હું બનીશ એટલે આ અથવા હોઈશ તો એ રીતમાં બોલે છે આઈ વિલ બી અ ડોક્ટર આઈ વિલ બી એન એન્જિનિયર આઈ વિલ બી એ ટીચર આઈ વિલ બી એ કલેક્ટર આઈ વિલ બી જે હોય તમારે જે કહેવું હોય બરાબર તમને ખાલી વાક્ય બનાવતા આવડે આર યુ હું પ્રશ્ન પૂછું છું અત્યારે પ્રશ્ન આર યુ એ સ્ટુડન્ટ જવાબ આપો હા યા ના યસ યા નો બોલો યસ યા નો યસ યા નો તો તમે જવાબ આપશો કે યસ તો યસ ને નો તો નો તો શું કહેશો જે કેવું હોય ચલો હવે એવી જ રીતે હવે આપણે કોઈ બી યુનું વાપર્યું હવે આપણે વાપરશું શું તો કે કોઈ હી સી વિશે વાપરીએ તે છે શું છે તે છે શું છે તે શિક્ષક છે તે હવે શિક્ષક તો યાદ આવી ચલો તે જાડો છે તે જાડો છે તો તું શું કહેશું સી હી ઇઝ He is જાડો માટે શું ફેટ He is fat કદાચ પાસ્ટમાં કદાચ કેવું હશે પાતળો બી હોય ને થીન બી હોય કદાચ ભવિષ્યમાં શું હશે તો કે He was thin કદાચ ભવિષ્યમાં શું થશે He will be thin બની શકે પાતળો બી બની શકે અત્યારે જાડો છે કદાચ He will be thin બની શકે છે He was thin હશે જે બી નામ ડલ છે કદાચ ભૂતકાળમાં સી વોઝ ઇન્ટેલિજન્ટ બી હોય કદાચ ભવિષ્યમાં સી વિલ બી ઇન્ટેલિજન્ટ બી હોય બની શકે છે કેમ બરાબર તો શું છે તેની ઇન્ટેલિજન્ટ હશે તે છે તે હતી બરાબર હવે બ્યુટીફુલ હમણાં ધારો કે કોઈ બી છોકરો કોઈ બી નામ લખી દે આપણે હિરોઈન કોનું નામ તો મને ખબર આ ચલો રીના રીના ઇઝ બ્યુટીફુલ રીના અત્યારે બ્યુટીફુલ છે બરાબર સુંદર છે રીના ભૂતકાળમાં કદાચ અગલી બી હોય વોઝ અગલી અગલી કદરૂપ બી હોય પાછળ બી કદાચ અગલી બની શકે છે સી વિલ બી અગલી આ વિશેષણો છે એટલે આર્ટિકલ લખતો બરાબર અગલી એટલે બેડ હોય બ્યુટીફુલ એટલે સુંદર હવે આપણે કોઈ
વસ્તુ ભાઈ આપણી, ધારો કે ઈટ, હવે હી સી ઈટ થઈ ગયું ને, હવે આપણે વસ્તુ વિશે વાત કરીએ, કોઈ બી વસ્તુ હોય ઈટ, ઈટનો વાત કરીએ તો કે તે છે અર્થમાં કહીએ, શું કરીએ અત્યારે કદાચ પ્યોર હોય વસ્તુ, કોઈ બી વસ્તુ હમણાં નવી આવે આપણી પાસે તો શું કરીએ આપણે, શું વસ્તુ કરીએ, ધારો કે આ પેન અત્યારે કેવી છે, કેવી છે, ન્યૂ છે, હા ન્યૂ છે ને, તો કે ઈટ ધીસ પેન is new, it is new, થાય ને થોડા દિવસ પછી શું થઈ જશે, this pen is, અરે this pen will be old, થઈ જશે ને, this અત્યારે નવી છે સારી છે, નવો કોઈ રોડ હોય તો પેલા કેવો હોય, પેલા નવો નવો બને તો કેવો હોય, સ્મૂથ હોય, સ્મૂથ હોય, પછી કેવો થઈ જશે રફ, તો અત્યારે શું કે ઇટ ઇટ ઇઝ સ્મૂથ, પણ થોડા ટાઈમ પછી ઇટ વિલ બી રફ, ખરબચકો પડી જશે, અત્યારે સ્મૂથ છે બરાબર, કોઈ બી વસ્તુ નવી હોય તો કેવી હોય, સ્મૂથ હોય, આ ટેબલ ખુરશી આ બધું ગાડી આપણે કેવી નવી હોય તો સ્મૂથ હોય, પછી કેવું થઈ જશે ખરબચકો થોડા ડાઘા, મોબાઈલ આપણે નવો નવો લીધો તો તમે શું કહો ઇટ ઇઝ સ્મૂથ, અત્યારે તો સ્મૂથ છે પણ નેક્સ્ટ ટુ ઇયર્સ પછી કેવો થઈ જશે, ઇટ ઇઝ રફ, ઇટ ઇઝ, અરે ઇટ વિલ બી રફ, પાછળ કેવો હતો આપણે, પાછળ તો કેવો હતો આપણને શું ખબર પડે, મટરી હશે વેસ્ટેજ હશે સામાન, ઇટ વોઝ, એ તો હવે તમને ના ખબર આપણને બરાબર, હવે હવે આપણે કયા બીજા શીખીએ તો જો ડલ સ્ટુપિડ, ડલ એટલે ડફોર, સ્ટુપિડ ફુલિશ, આ બધા મૂર્ખ જેવા શબ્દો વપરાય છે, મૂર્ખ ગમે તે હી સી કાં તો પછી યુ આઈ આઈ એમ હી સી ઇઝ યુ આર ડલ યુ આર સ્ટુપિડ, પાછળ કદાચ થઈ જશે જેવા વિલ બી કેવા હશે, ઇન્ટેલિજન્ટ બની શકે છે, પાછળ બે ત્રણ વર્ષ પછી કદાચ ઇન્ટેલિજન્ટ બી આ ડરના ઇન્ટેલિજન્ટ બની જાય, કાં તો પછી ક્લેવર બની જાય, બ્રિલિયન્ટ બની જાય, કાં તો પછી વોસ હતા હતા તો શું હોય ઇન્ટેલિજન્ટ બી હોય, એવું તો તમે વાક્ય બનાવી શકો છો, ડલ હોય અત્યારે ડલ છે પણ કદાચ ભૂતકાળમાં તો કે દે વેર ઇન્ટેલિજન્ટ, તેઓ ઇન્ટેલિજન્ટ હતા પણ અત્યારે લોકો તેઓ લોકો ડલ છે, કાં તો પછી તમે અત્યારે ડર છે પણ કદાચ બની શકે છે ઇન્ટેલિજન્ટ, એટલે તમારું વાક્ય રચના બસ પરિસ્થિતિ માટે, સ્થિતિ માટે, કેવો માટે, આ વોઝ વેર ટેન ઇઝ આ વિલ બી વાપરવાનો. હવે આપણે શું શીખીએ કે હોટ ચા હોય, ગરમ હોય ને તરત, હમણાં પીધી, હમણાં પીતા ચા, હમણાં કેવી છે નામ, હમણાં કેવી ચાલે, ધીસ ટી ઇઝ હોટ, હમણાં હોટ છે, થોડી વાર ધીસ ટી વિલ બી કેવી થઈ જશે કોલ્ડ, થઈ જશે ને હમણાં, ધીસ ટી ઇઝ હોટ, ધીસ ટી વિલ બી કોલ્ડ, પહેલાં કેવી હતી, ધીસ ટી વોઝ કેવી હતી, ખાલી મટીરિયલ હશે ને, કશું હશે નહીં, એટલે જેવું વાક્ય બનતું એવું બનાવો, ધીસ ટી આ ચા હમણાં હોટ છે અને થોડી વાર એમ બી કોલ્ડ થઈ જશે બરાબર, એ તમને ખાલી આવે. હવે મટ કોઈ બી ડ્રેસીસ હોય આપણા, ઈટનું ચાલે છે ને, તો ધીસ ડ્રેસ, ધીસ ડ્રેસ એક વચન લીધું છો, ધીસ ડ્રેસીસ હોય એવું નથી કહ્યું, ખાલી ધીસ ડ્રેસ ઇઝ છે, આ તો બહુવચન હોય તો ધીસ ડ્રેસ તો બહુવચન કહેવાય, પણ આપણે શું કહ્યું છે, ધીસ ડ્રેસ ઇઝ, ધીસ ડ્રેસ તો આ થઈ જાય, હા તો હમણાં કેવા છે ડ્રેસ, તો ડ્રેસ ઇઝ કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘા, વિશેષણ, કદાચ સિઝન હોય હમણાં દિવાળીની તો મોંઘા હોય પણ આફ્ટર ફાઈવ ડેઝ દિવાળી જતી રહે તો શું કહેશું, ધીસ ડ્રેસ વિલ બી
ચીપ વિલ બી ચીપ એટલે સસ્તા બની શકે છે ને બની નહીં શકે આપણે કહીએ ને કે હા ભાઈ આપણાના આ ડ્રેસો બધા વિલ બી ચીપ બની જશે કદાચ ભૂતકાળમાં જઈએ તો હમણાં પાસ્ટમાં 5 દિવસ પહેલા લાસ્ટ 5 લાસ્ટ વીક તો કેવા હતા તો કે ધીસ ડ્રેસ વોઝ કોસ્ટલી હમણાં છે કદાચ ચીપ લાસ્ટમાં બી ચીપ થઈ જશે સસ્તા થઈ જશે બરાબર હવે મને લાગે ત્યાં સુધી તમને બધાને ખબર પડી ગઈ છે હવે આ વાંધો નહીં આવે નકારમાં શું કરી દેવાનું આના પછી નોટ લખી દેવાનું અહીંયા બિલ પછી નોટ લખી દેવાનું અને અહીંયા નોટ લખી દો નોટ લખી દો એટલે નકાર બનતું હોય છે પ્રશ્નાર્થમાં શું કરી દેવાનું છે આ બધાને આગળ લઈ લો બરાબર આ બીજું કરતા પહેલા એમ ઇઝ ના આગળ શું તે શિક્ષિકા છે તો ઇઝ સી અ ટીચર શું તે શીતલ છે શીતલ શું તે ચેતના છે ઇઝ સી ચેતના શું તે નયન છે ઇઝ હી નયન શું તે સ્ટુડન્ટ છે ઇઝ હી અ સ્ટુડન્ટ આવી રીતે બરાબર તમે ભૂખ્યા છો આર યુ હંગ્રી આર યુ એંગ્રી તમે અકળાયેલા છો આર યુ એંગ્રી આર યુ હેપી આર યુ અનહેપી આર યુ હેલ્ધી આર યુ એ બધું તમે બોલી શકો છો બરાબર જે આર યુ રેડી તમે તૈયાર છો આર યુ રેડી એટલે આ રીતે તમારી વાતચીત થશે હા હવે એક સ્થળ ગઈકાલે હું બરોડામાં હતો ગઈકાલે અત્યારે તમે ક્યાં છો તો કે ઇન આઈ એમ ઇન સંદ્રોડ આઈ વોઝ ઇન બરોડા લાસ્ટ યસ્ટરડે આઈ વિલ બી આઈ વિલ બી ઇન બરોડા ટુમોરો આવતીકાલે નેક્સ્ટ 5 ડેઝ નેક્સ્ટ વીક નેક્સ્ટ નેક્સ્ટ યર બરાબર આ રીતે બોલાય તમારે અતો છું અતો હોઈશ એટલે આ રીતે તમારી થોડી વાક્ય રચના બનાવજો એટલે તમને આવડશે થોડું બરાબર હવે ચાંદી જોઈએ 10 ને 20 40 સેકન્ડ છે થઈ જાય વાંધો નહીં થોડું 5 મિનિટ જો સમજી લે એટલે બરાબર વાક્ય રચના જોજો બરાબર ઓફ ધ મેડિકલ કોલેજ પ્રશ્ન થઈ ગયો
તમે મારો ભાઈ, તમે મારા ભાઈ છો, બરાબર? છો છો એટલે પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિ બતાવી, સ્થિતિ બતાવી, વર્તમાન છે. તો તમે યુ આર જ આવે, યુ આર જો પ્રશ્નાર્થ હોત ને, શું તમે મારા ભાઈ છો, તો આગળ આવી જાય. તમે મારા ભાઈ છો, યુ આર માય બ્રધર. માય લખાઈ ગયું એટલે બ્રધરની આગળ આર્ટિકલ લખવાની જરૂર નથી, સ્પષ્ટીકરણ કરી દીધું, બરાબર? તો યુ આર માય બ્રધર, યુ આર માય સિસ્ટર. તમે મારા ભાઈ હતા તો યુ વેર, બરાબર? પછી આપણે શું લખીશું આપણે વર્તમાન ભવિષ્યમાં? તો બસ હવે તો આટલું જ આવે યાર, અત્યારનો આટલું આવડી જવું જોઈએ યાર. તો કારણ કે એકાદ બે બે વાક્યો લઈએ, ટાઈમ છે આપણી પાસે, પચાસ 5 મિનિટનો ટાઈમ છે એટલે લઈ લઈએ. ચાલો તો શું વાક્ય બનાવીશું આ રીતે? ગયા સોમવારે તાજમહેલ જોવા ગયો હતો. હું ગયા સોમવારે દિલ્હીમાં હતો. જો હું ગયા સોમવારે તાજમહેલ જોવા ગયો હતો, જોવા ગયો હતો ક્રિયા થઈ ગઈ એટલે આ કાંડ નાખો. હું ગયા સોમવારે દિલ્હીમાં હતો, આ વાક્ય આપણે બની શકશે. આમાં શું લખ્યું? હું ગયા સોમવારે તાજમહેલ જોવા ગયો હતો. જોવા એટલે ક્રિયા થઈ ગઈ, ક્રિયા માટે તો કાળ શીખવા પડે એટલે આ નાખો. હું ગયા સોમવારે દિલ્હીમાં હતો. હતો પરિસ્થિતિ બતાવી, હતો શું છે? ભૂતકાળ. હું આઈ વોઝ સોમવારે, આમથી આવો થોડા, દિલ્હીમાં. આઈ વોઝ ઇન દિલ્હી, આઈ વોઝ ઇન દિલ્હી ક્યારે? તો કે ગયા સોમવારે, લાસ્ટ મંડે, બરાબર? આ રીતે વાક્ય બનાવવા શીખવાનું. હું ગયા સોમવારે દિલ્હીમાં હતો. પહેલું તો કરતા જોવાનું, પછી શું લાગે, એમ ઇઝ આર કે વિલ બી, હું આ રીતે બનાવું. પછી ક્રિયા હોય ને, આવી કોઈ ક્રિયા હોય તો પછી આ બનાવવાની જવાનું, પછી છોડી દેવાનું કે તું આપણે ક્રિયા બધી શીખ્યા નથી, બરાબર? ક્યારે? ધ ટુમોરો, આવતીકાલે, નેક્સ્ટ યર, નેક્સ્ટ જે કહેવાય, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંડે, બરાબર? ચાલો ત્યારે આજે ચેપ્ટર અહીંયા પૂરું કરી, કાલે મળીએ ફરી.